માસ્ક ન પહેરનાર અને જાહેરમાં થૂંકનાર પાસેથી હવે 200 રૂપિયાની જગ્યાએ 500 રૂપિયાનો દંડ લેવામાં આવશે। 1 ઓગસ્ટથી આ નિર્ણય ગુજરાતમાં લાગુ પડશે। અત્યારે અમદાવાદમાં જાહેરમાં માસ્ક ન પહેરનાર અને જાહેરમાં થૂંકનાર પાસેથી 500 રૂપિયાનો દંડ વસૂલવામાં આવે છે, જ્યારે અન્ય શહેરોમાં 200 રૂપિયાનો દંડ વસૂલાય છે। ત્યારે હવે 1 ઓગસ્ટથી સમગ્ર ગુજરાતમાં જાહેરમાં થૂંકનાર પાસેથી અને માસ્ક ન પહેરનાર પાસેથી 500 રૂપિયાનો દંડ વસૂલ કરવામાં આવશે। મહત્વનું છે કે આ મામલે તાજેતરમાં જ હાઈકોર્ટે સરકારને ટકોર કરી હતી। કોરોનાની મહામારીને લઈને હાઈકોર્ટે સુઓ મોટોથી આ અંગે સુનાવણી કરી હતી, જેમાં કોર્ટે સરકારને કહ્યું હતું કે ઘણા લોકો હજુ પણ માસ્ક નથી પહેરી રહ્યા, ત્યારે સરકારે તેમની પાસેથી 1000 રૂપિયાનો દંડ લેવો જોઈએ। લોકોને આ નિર્ણય ભલે આકરો લાગે, પરંતુ બધા લોકોના સ્વાસ્થ્ય અને સુખાકારી માટે આવો નિર્ણય જરૂરી છે। કોર્ટે એવું પણ કહ્યું હતું કે લોકો આ નિર્ણયથી નારાજ થાય તો ભલે થાય, સરકારે તેમની ચિંતા કરવાની જરૂર નથી। ત્યારે હાઈકોર્ટની આ ટકોર બાદ રાજ્ય સરકારે હવે 500 રૂપિયા દંડ લેવાનો નિર્ણય કર્યો છે। બીજી તરફ લોકોને સરળતાથી અને સસ્તા દરે માસ્ક ઉપલબ્ધ થઈ શકે તે માટે સરકાર દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે, જેમાં અમૂલ દૂધ પાર્લર પર 5 રૂપિયાની જગ્યાએ હવે 2 રૂપિયામાં સાદા માસ્ક મળશે। અમૂલ પાર્લર પર 10 રૂપિયામાં 5 માસ્કનું પેકેટ મળશે, એટલે કે હવે 1 માસ્કની કિંમત માત્ર 2 રૂપિયા હશે।